નમસ્કાર, સ્વાગત છે આપનું કચોદય ટીવી ન્યૂઝમાં. હું છું પ્રયાગરાજ ચોકસી. સમાચારની શરૂઆતમાં સૌપ્રથમ નજર આજના મુખ્ય સમાચારો પર. પેટ્રોલમાં લીટરે 3 રૂપિયા 5 પૈસાનો ધરખમ ઘટાડો. ડીઝલમાં લીટરે 50 પૈસાનો ઝીંકાયો વધારો. રૂપિયો ડોલર સામે મજબૂત થતાં કરાયો ઘટાડો. માધાપરમાં પરિણીત મહિલા પર સામૂહિક બળાત્કાર ગુજારનારા 3 આરોપીને 54,000 દંડ સાથે 21 વર્ષ 6 માસની કેદની સજા. ભુજની સેશન્સ કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો. આદિપુરના ઇન્ડોર સ્ટેડિયમમાં નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો પ્રારંભ. દેશભરના 600 ખેલાડી લેશે ભાગ. જાણીતા ખેલાડીઓ પણ લેશે ભાગ. કચ્છમાં વરસેલા મુશળધાર વરસાદે ભુજની પટેલ ચોવીસીમાં કપાસ, મગફળી ને તલના ઊભા પાકનો વાળી દીધો શોધ. ખેડૂતો સરકાર પાસે રાખે છે વળતરની આશા. વિશ્વ વિક્રમ ફક્ત 3 જ સેકન્ડમાં બુઝાવી દીધી 640 મીણબત્તી. ચીનના વિક્રમને તોડ્યો. પેટ્રોલમાં સતત ભાવ વધારાનો ભાર ખમનારી આમ જનતા માટે મોટી રાહતના સમાચાર છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલમાં લીટરે 3 રૂપિયા 5 પૈસાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડામાં વેટનો પણ ઘટાડો થતાં લોકોને પેટ્રોલ 3.25 રૂપિયા સુધી સસ્તું પડશે. મધ્યરાત્રિથી જ આ ભાવ ઘટાડો અમલી થઈ જશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ડોલર સામે મજબૂત બનેલો રૂપિયો અને સીરિયા પર ઘેરાયેલું યુદ્ધનું સંકટ હળવું થતાં આંતરરાષ્ટ્રીય સ્તરે પેટ્રોલના ભાવમાં ઘણો ઘટાડો થયો છે. એક પખવાડિયા પૂર્વે પેટ્રોલનું એક બેરલ ઓઇલ કંપનીઓને 7,263 રૂપિયા પડતું હતું, જે હવે તેમને 6,651 રૂપિયા પડે છે. એટલે કે બેરલ દીઠ 600 રૂપિયા ઘટ્યા છે. જોકે ડીઝલમાં ભાવ ઘટાડાની અપેક્ષા સામે ઉલટાનો તેમાં 50 પૈસાનો વધારો કરાયો છે. ઉલ્લેખનીય છે કે ગત મે માસથી લઈ અત્યાર સુધીમાં પેટ્રોલમાં ટુકડે ટુકડે 7 વાર 10 રૂપિયા 80 પૈસા જેટલો ભાવ વધારો કરાયો હતો. ભુજ નજીક આવેલા માધાપર ગામે 2 સંતાનની માતા પર બળાત્કાર ગુજારવાના કેસમાં ભુજની સેશન્સ કોર્ટે 3 આરોપીને 21 વર્ષની કેદની સજા સંભળાવી છે, જ્યારે 3 આરોપીને શંકાનો લાભ આપી મુક્ત કર્યા છે. સેશન્સ જજ HD સુથારે આપેલા ધાક બેસાડતા આ ચુકાદા અને સમગ્ર ઘટનાક્રમ અંગે પ્રસ્તુત છે એક રિપોર્ટ. નામ હનીફ હુસેન ચંગલ, ઉંમર 27 વર્ષ. શહેજાદ દાઉદ સુમરા, ઉંમર 25 વર્ષ. અને ફિરોઝ હારૂન ફકીર, ઉંમર 24 વર્ષ. તમામ ભુજના સંજોગનગરી વિસ્તારના રહીશ. અપરાધ: 12 એપ્રિલ 2010 રોજ માધાપર નવા વાસમાં તલવાર અને છરીની અણીએ પરિણીતાના પતિને બંધક બનાવી દઈ પરિણીતા પર સામૂહિક બળાત્કાર. સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય: 2 મોબાઈલ અને 2,000 રૂપિયાની લૂંટ. સજા: સામૂહિક બળાત્કારના અપરાધ બદલ 10 વર્ષની કેદ અને 25,000 દંડ. દંડ ના ભરે તો વધુ 2 વર્ષની સાદી કેદ. સામૂહિક બળાત્કારના ગુના માટે 10 વર્ષની સખત કેદની સજા અને ₹25,000 દંડ, અને જો દંડ ન ભરે તો વધુ 2 વર્ષની સાદી કેદની સજા. સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બદલ 10 વર્ષની કેદ અને 25,000 દંડ. દંડ ના ભરે તો વધુ 2 વર્ષની સાદી કેદ. સાથે સાથે પિનલ કોડની સેક્શન 377 સૃષ્ટિકર્મ વિરુદ્ધનું કૃત્ય માટે પણ આ તમામ 3 આરોપીઓને 10 વર્ષની સખત કેદની સજા અને સાથે ₹25,000 દંડ, અને જો 25,000 દંડ ન ભરે તો વધુ 2 વર્ષની સાદી કેદની સજા. અપરાધ કરવાના ઈરાદે, બદઈરાદે, બળજબરીપૂર્વક ઘરમાં પ્રવેશ કરવા બદલ 3 વર્ષની કેદ, 3,000 દંડ. દંડ ના ભરે તો વધુ 3 માસની કેદ. એ જ રીતે IPC કલમ 450 માટે તમામ આરોપીઓને 3 વર્ષની સખત કેદની સજા અને ₹3,000 દંડ. દંડ ન ભરે તો વધુ 3 માસની સાદી કેદની સજા. અપરાધના ઈરાદે, શસ્ત્રોની અણીએ પરિવારની અટકાયત કરવા બદલ 6 માસની કેદ અને ₹500 દંડ. દંડ ના ભરે તો વધુ 15 દિવસની કેદ. તેમજ IPC કલમ 342 માટે તમામ આરોપીઓને 6 માસની સાદી કેદની સજા અને ₹500 દંડ, અને દંડ ન ભરે
તો એ લોકોને 15 દિવસ સાદીકેદની સજા, અને એ રીતે સ્વેચ્છાપૂર્વકની વ્યથા કરવા માટે આઈપીસી કલમ 323 અને 506(2)ના ગુના માટે ત્રણેય તકસીરવાના આરોપીઓને બધાને 6 માસની સખત કેદની સજા અને રૂપિયા 500 દંડ. ઇરાદાપૂર્વક માર મારવા અને ગુનો કરવા ધાક ધમકી આપવા બદલ 6 માસની કેદ અને 500 રૂપિયાનો દંડ. તમામ અપરાધની અલગ અલગ સજા મળીને ત્રણેય આરોપીને કુલ 21 વર્ષ 6 માસની કેદની સજા અને 54,500નો દંડ. આ રીતે કુલ મળી અને તમામ ત્રણેય તકસીરવાના આરોપીઓને કુલ 21 વર્ષ અને 6 માસની સખત કેદની સજાનો હુકમ કરતો ચુકાદો સત્ર અદાલતે આપ્યો છે. અને સાથે સાથે દંડની કુલ રકમ જોવા જઈએ તો 54,500 રૂપિયાનો જંગી રકમનો દંડ ત્રણેય વ્યક્તિગત આરોપીઓએ ભરવાનો એ પ્રકારનો હુકમ અદાલતે કરેલો છે. 3 વર્ષ પૂર્વે આ ઘટનાએ કચ્છ સહિત આખા રાજ્યમાં ચકચાર જગાવી હતી. વિવિધ 50 દસ્તાવેજી પુરાવા, 27 સાક્ષીઓ, આરોપીઓની ડીએનએ પ્રોફાઇલના પોઝિટિવ રિપોર્ટના પગલે સેશન્સ જજ HD સુથારે 175 પાનાનો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. પણ આ 3 આરોપીઓને આની અંદર પુરાવો નહીં માની અને બેનિફિટ ઓફ ડાઉટ શંકાનો લાભ આપીને છોડવામાં આવ્યા છે, એ બાબતે અમારો અપીલ કરવાનો અભિગમ રહેશે રાજ્ય સરકારને. આ ગુનાના અન્ય 3 આરોપીઓ રઝાક અલાના સોઢા, કાદર અબ્દુલ્લા સોઢા અને જાકુબ રમઝુ સોઢાને કોર્ટે શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરી મુક્ત કરી દીધા છે. જોકે આ આરોપીઓને પણ દોષિત ઠેરવી તેમને સજા કરાવવા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી અપીલમાં જવાના છે. અને નામદાર અદાલતે પણ એના જજમેન્ટની અંદર એવો ઉલ્લેખ કર્યો છે કે જ્યારે સ્ત્રીની સલામતી એના ઘરની અંદર જે નાવકૃત્ય કરવામાં આવે ત્યારે કોઈપણ રીતે સાંખી લેવાય નહીં, અને સ્ત્રીની સુરક્ષા, સ્ત્રીની અત્યાચાર સામેના વધતા, સ્ત્રીના જાતીય શોષણ સામેના વધતા ગુના, તમામ ગુનાઓ સામે આ ચુકાદો એક લાલબત્તીરૂપ રહેશે. કોર્ટે પીડિતાને 1 લાખનું વળતર ચૂકવવા પણ રાજ્ય સરકારને આદેશ કર્યો છે. આશા રાખીએ કે કોર્ટનો આ ચુકાદો અપરાધીઓ પર ધાક બેસાડશે અને ભવિષ્યમાં આવા અપરાધ આચરતા પહેલા લોકો 100 વાર વિચાર કરશે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ભુજ. આદિપુરના ઇન્ડોર સ્ટેડિયમમાં નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો શુભારંભ થયો છે. રવિવારે સાંજે કંડલા પોર્ટ ટ્રસ્ટના ચેરમેન PD વાઘેલાએ આ રમતોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. 4 ઓક્ટોબર સુધી ચાલનારી આ ચેમ્પિયનશિપમાં દેશભરના 600 ખેલાડીઓ ભાગ લેવાના છે. અર્જુન એવોર્ડ વિજેતા સૌમ્યદીપ રોય, પૌલોમી ઘટક, મોમા દાસ વગેરે જેવા આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ પણ આ ચેમ્પિયનશિપમાં તેમની એકાગ્રતા અને કાંડાના કૌવત દર્શાવશે. ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા આ ચેમ્પિયનશિપનું આયોજન થયું છે. વિજેતાઓને વિવિધ શ્રેણીમાં 5,76,000ના રોકડ પુરસ્કારો એનાયત કરાશે. આ પ્રસંગે KPT ચેરમેને ટેબલ ટેનિસના ઉત્તેજન માટે કંડલા પોર્ટ ટ્રસ્ટ સદાય પ્રયત્નશીલ હોવાની નેમ વ્યક્ત કરી હતી. માર્બલના નામે ખોટી માહિતી જાહેર કરી કરોડો રૂપિયાનું પ્રતિબંધિત લાલચંદન વિદેશમાં મોકલવાની પેરવી કરનારા યુરો એક્સપોર્ટના ડિરેક્ટર અને ક્લિયરિંગ હાઉસ એજન્ટ આશિષ જૈનની DRIએ અટકાયત કરી છે. જોકે આ અંગે સત્તાવાર વિગતો આપવાનો DRIએ ઇનકાર કર્યો હતો. DRIની તપાસમાં આ પેઢીએ લાલચંદન ભરેલા 5-1 જેટલા કન્ટેનર દરિયાપાર રવાના કરી દીધા હોવાનો ઘટસ્ફોટ થયો છે, જેના પગલે આ કન્ટેનરને મુંદ્રા ખાતે પરત લાવવા તજવીજ હાથ ધરાઈ છે. સમગ્ર પ્રકરણમાં ગાંધીધામ DRIની ભૂમિકા શંકાસ્પદ હોઈ સમગ્ર પ્રકરણની તપાસ જયપુર DRIને સોંપાય તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શનિવારે DRIએ મુંદ્રા પોર્ટ પરથી 5 કન્ટેનરમાંથી 6.5 કરોડનું લાલચંદન ઝડપી પાડ્યું હતું. હાજીપીર નજીકથી ઝડપાયેલા પાકિસ્તાની શખ્સને કોર્ટે વધુ 4 દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યો છે. આરોપી મોહમ્મદ નઝીર સિકંદર શેખ પાકિસ્તાનમાં ઘૂસણખોરી કરવાની પેરવી કરતા ઝડપાયો હતો. શરૂઆતમાં નઝીરે પોતે હૈદરાબાદનો રહીશ હોવાનું જણાવ્યું હતું. જોકે ઝીણવટભરી પૂછપરછ કરતા પોતે મૂળ પાકિસ્તાનનો જ રહીશ હોવાનું તેણે કબૂલ્યું હતું. હૈદરાબાદમાં તેણે રાશન કાર્ડ, ચૂંટણી ઓળખપત્ર, આધાર કાર્ડ વગેરે જેવા ભારતીય સિટીઝનશીપ પુરવાર કરતા દસ્તાવેજો પણ બનાવડાવી લીધા હતા. આ સંદર્ભે પોલીસ તેને લઈ હૈદરાબાદ પણ જઈ આવી છે, જોકે તેમાં ખાસ કોઈ કડી નથી મળી શકી. 4 દિવસના રિમાન્ડ દરમિયાન વધુ કોઈ મહત્વની માહિતી મળવાની પોલીસની આશા છે.
દરમિયાન લખપત સરહદ નજીકથી બોર્ડર સિક્યુરિટી ફોર્સે રવિવારે મોડી રાત્રે કર્ણાટકના 43 વર્ષના યુવકની અટકાયત કરી છે. આ યુવક સરહદી વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં ફરતો હતો. ગુજરાતીમાં એક કહેવત છે કે વહુ અને વરસાદને ક્યારેય જશ નહીં. કચ્છ પર ઓળઘોળ થયેલા વરસાદ માટે આ કહેવત એકદમ યથાર્થ છે. ખેડૂતોને એકધારી રાહ જોવડાવનારા વરુણદેવ મોડે મોડે રીઝ્યા તો ખરા, પણ તેનાથી ખેડૂતોને તો નુકસાન જ થયું. માનકુવા અને સુખપર સહિત પટેલ 24ના અનેક ગામોમાં ભારે વરસાદથી કપાસ, મગફળી અને તલનો ઊભો પાક સુકાઈ ગયો છે. ખેડૂતોને કપાસમાં એકરે 40-45 હજારનું અને તલમાં 30-35 હજારનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જો કે આ નુકસાની માટે ખેડૂતો વરસાદના બદલે વીજતંત્રને જવાબદાર ઠેરવે છે. જ્યારે જરૂર હતી ત્યારે વીજતંત્રએ જો સળંગ 10 કલાક વીજળી આપી હોત તો કદાચ આ પાક સમયસર ઉતરી ગયો હોત તેવું તેમનું માનવું છે. ખેડૂતોને હવે નુકસાની બદલ સરકાર પાસે વળતરની આશા છે. ને પહેલાં ગરમીના કારણે થોડો કપાસ બગડતો હતો, પછી આ વરસાદના કારણે બધું સુકાઈ ગયું, તો હવે અટણે નુકસાન જબરજસ્ત અટણ કપાસમાં છે એમ, બધી જગ્યાએ એમ. તો હવે એ નુકસાનને પહોંચી વળવા માટે કોઈ ખેડૂત કણે કોઈ છે જ નહીં ઉકાર. તો હવે એમાં કંઈક ગવર્મેન્ટ કંઈ સહકાર કરે તો આપણે આમાં કંઈક રાહત મળે ખેડૂતને, નકા અટણે ખેડૂતનો તો બે હાલ થઈ ગયા એમ. અને બુલેટિનમાં સમય થયો છે એક વિરામનો. આપ જોતા રહો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ.